સુધી પારેખ ફ્રોમ એડવાન્સ હોસ્પિટલ અમદાવાદ. આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છે સિદ્ધ શાહનો, જે આપણી પાસે અમદાવાદથી જ આવેલો છે, જે નિર્મળ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ છે, જેનું આપણે લેફ્ટ ની ACL રીકન્સ્ટ્રક્શન કરેલું છે ઓન 20th of January 2024. તો આવો જાણીએ સિદ્ધનો રિવ્યુ, એ કેવી રીતે એની ઇન્જરી થઈ અને આજે સર્જરી પછી એને કેવું છે. તો સિદ્ધ, ઇન્જરી કેવી રીતે થઈ હતી અને ક્યારે થઈ? સૌથી પહેલા મને ઇન્જરી થઈ હતી ઓક્ટોબરમાં, જ્યારે હું ક્રિકેટ રમી રહ્યો હતો અને હું બોલિંગ કરી રહ્યો હતો, તો નીચે થોડું સ્લીપરી સરફેસ હતું, તો હું જેવું બોલિંગ કરવા ગયો તો સ્લીપ થઈ ગયું. તો પછી ત્યારે મને એટલે લાગ્યું કે ઇન્ટરનલ ઇન્જરી કંઈક થઈ છે, એવું પણ લાગ્યું. પછી ત્યારે મેં એટલું ધ્યાન ન આપ્યું, કારણ કે ત્યારે મને કીધું કે ખાલી રેસ્ટ લો અને ઓટોમેટિક હિલિંગ થઈ જશે. ઉત્તરાયણ હું ગાડી થી ઉતરતો હતો, તો પછી મારો આખો પગ નો ફોર્સ આ લેફ્ટ લેગ પર આખો આવી ગયો. તો પછી મને થયું કે કઈ હલ્યું છે અંદર થી, તો મારાથી ચલાતો પણ નથી એટલે પછી નેક્સ્ટ ડે મેં MRI સ્ટાર્ટ કરાવ્યો. ત્યારે ખબર પડી કે ACL ટેર છે, કમ્પ્લીટ ACL ટેર છે, તો સર્જરી કરાવી પડશે. મારી કાકી ડોક્ટર છે, એ ન્યુરો સર્જન છે, તો એમના કોન્ટેક્ટમાં હતા, તો પછી એમની. તો અહીંયા હોસ્પિટલ સ્ટે કેટલો હતો જ્યારે આવ્યા ત્યારે? 1 night. હોસ્પિટલ અને સ્ટાફ સાથેનો એક્સપિરિયન્સ કેવો? બહુ જ મસ્ત હતો, બહુ હેલ્પફુલ હતા અને બધા નીડ્સ નું બધા ધ્યાન રાખી રહ્યા હતા અને એકદમ એક્સ્ટ્રા કેરફુલ હતા. તો પછી એવું કઈ મળી નહીં. રાઈટ. સો આફ્ટર ઓપરેશન ફિઝિયોથેરાપી કેટલું કર્યું? મેં ફિઝિયોથેરાપી કન્ટિન્યુ રાખ્યું 2 months સુધી હતું મારું ફિઝિયોથેરાપી. પછી થોડું બ્રેક પડી ગયો વચ્ચે, કારણ કે થોડું એક્ઝામ્સ આવી ગયા ને બધું હતું. પછી પગમાં વેઇટ્સ નાખીને ફોલ્ડિંગ, લિફ્ટિંગ એવી રીતના. Okay, so you run properly on a treadmill in just a matter of 3 months now. Atyare 3 mahina thaya chhe, right? So Sid is already running on a treadmill on a speed of 9.5 and he is absolutely normal. He feels comfortable while running. Also, I'll show you him making doing squats and lunges etc. over here. આપણે થોડું જોગિંગ કરીને ભી બતાવશે, પણ ACL રીકન્સ્ટ્રક્શન ની કેટલી ક્વિક રિકવરી આવી છે એ આપણે ઓલરેડી જોઈ શકીએ છીએ. હી ઇઝ ઓલરેડી ડુઇંગ સાઇકલિંગ, એટલું સ્પીડીલી કરી રહ્યો છે કે એને બોલતા બોલતા હવે એ સ્પીડ ના લીધે થાક લાગે છે. સો વી હેવ સ્ટોપ્ડ હિમ. આવી જશે અને અમને સ્ક્વોટ્સ એન્ડ લંજીસ એન્ડ અ લિટલ બિટ ઓફ જોગિંગ. Yes, squat for this. Perfect. Okay. Any kind of instability, nima feel thati hoy, ke buckling feel thatu hoy, nothing at all. And you are going to gym regularly, doing squats regularly, right? Without any kneecap and without any hinge brace, kainch nahi. You are doing it. Okay, are you taking weights in squats, etc.? Yeah. You are already taking weights. Not in squats, but for arms and for biceps. Okay, so upper body workout full chalu kari chhe. Squats, body weights. Ah, squats, body weights. Okay, okay. Lunges. Thoda pag, thoda pag nahi chhe. Thoda. Perfect.